ધરતીકંપ પછી બધાને એવું લાગતું હતું કે ભાઈ કચ્છ આખું કેવી રીતે બેઠું થશે પણ માન્ય નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા પછી એમની હર હંમેશ અમને પણ એમનામાંથી જ પ્રેરણા મળતી હોય છે કે આફતને કેવી રીતે અવસરમાં પલટ એમણે ખૂબ પર પરિશ્રમથી આ કચ્છ આખું આજે તમે જુઓ તો બીજા બધા જિલ્લાની જ રીતે કચ્છ પણ એટલી સ્પીડથી વિકાસ કરી રહ્યું છે અને આજે ધોરડોની વાત કરીએ તો ધોરડો બે હજાર સાતમાં માન્ય નરેન્દ્રભાઈએ કીધેલું કે આ ધોરડો એક વખત દેશ અને દુનિયાના લોકો આ ધોરડો જોવા રણોત્સવ જોવા આવશે આજે તમે જોઈ રહ્યા છો કે જી ટ્વેન્ટીમાં વીસ દેશોના લોકો અહીંયા હતા અને જ્યારે જ્યારે પણ જેને જેને ચાન્સ મળ્યો એ વિદેશથી લોકો રણોત્સવ જોવા આવી રહ્યા છે અને આ વખતે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટુરિઝમનો એવોર્ડ તરીકે જાહેર કર્યું એટલે એનું ખૂબ આજે વિઝન તમે જુઓ બે હજાર સાતનું વિઝન આજે લોકોને અત્યારે ખ્યાલ આવે છે કે ના સાહેબનું વિઝન શું હતું અને શું થયું છે અને એ પ્રમાણે થયું છે એનાથી વધારે સારું કરવાનો પ્રયત્ન હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈને રહ્યું છે કે ભાઈ કચ્છ એમના માટે હર હંમેશ એક લાગણીસભર અને વિકાસ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન રહ્યું છે અને આજે એ પ્રમાણે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે હજુ પણ નવા જે અમૃતકાળમાં કોઈ જિલ્લાનો વિકાસ હું જોઈ રહ્યો છું તો હું પણ કચ્છને જોઈ રહ્યો છું કે આવતા પચીસ વર્ષમાં કચ્છ ખૂબ સારી રીતે ડેવલપ થઈ